नमस्कार मित्रों, स्वागत है तमारू तमारी पोतानी चेनल एजुगुरु मां। विद्यार्थी मित्रों, आजे आपणे धोरण 11 विषय इंग्लिश एनी ऑक्टोबर मास में लेवायेली प्रथम परीक्षानुं पेपर सोल्यूशन जोईए। तो मित्रों, शुरू करिए आपणे सेक्शन ए थी। एमां टीक मार्क ट्रू ओर फॉल्स अगेन्स्ट ध फॉलोइंग स्टेटमेंट्स, एटले के आपेला विधानों साचा छे के खोटा ते लखवानुं छे। एमां प्रश्न एक, फिजिकल डिसीज अकर मेनली ओविंग टू रॉन्ग थॉट प्रोसेस। तो विद्यार्थी मित्रों, आ विधान खोटू छे। त्यारबाद प्रश्न बे, अरुणिमा सिन्हा वॉज अ नेशनल लेवल वॉलीबॉल प्लेयर। तो आ विधान साचू छे। त्यारबाद फाइंड एंड राइट द नियरेस्ट मीनिंग। तो अहीं आपने जे शब्द आपेलो छे एनो साचो समानार्थी शब्द अहींथी शोधीने लखवानो छे। एमां प्रश्न 3, एबेंडन। तो आनो साचो जवाब छे लीव। त्यारबाद नंबर 4, फेसिनेटिंग। तो आनो साचो जवाब छे अट्रेक्टिव। त्यारबाद सिलेक्ट द मोस्ट एप्रोप्रिएट लैंग्वेज फंक्शन गीवन इन द ब्रेकेट एंड राइट अगेन्स्ट द सेंटेन्स। अहीं कौंसमां आपेला लैंग्वेज फंक्शन नो उपयोग करवानो छे अने आपेला वाक्यनी सामे आपणे साचो लैंग्वेज फंक्शन अहींथी शोधीने लखवानो छे। तो प्रश्न 5, सरदार पटेल वॉज वन ऑफ द मोस्ट पॉप्युलर लीडर ऑफ अवर कंट्री। तो आनी सामे आवे कम्पेरिंग। अने प्रश्न 6, सी केम टू मी सो देट सी कूड लर्न कम्युनिकेशन स्किल्स। तो आनी सामे आवे इंडिकेटिंग पर्पज़। त्यारबाद सिलेक्ट द मोस्ट एप्रोप्रिएट रिस्पोन्स। एमां प्रश्न 7, धरम सेज आई फील अनइजी टूडे। तो जय रिप्लाय आपे छे, आमां रिप्लायमां आपणे गीविंग सजेशन एटले के सलाह आपतुं वाक्य लखवानो छे। तो अहींया 4 आपणने जुदा जुदा ऑप्शन आपेला छे, एमां साचो जवाब छे ऑप्शन डी, यू आउट टू टेक रेस्ट टूडे। त्यारबाद प्रश्न 8, रेयांश सेज वाय डू यू प्रेज विराट। એટલે કે રેયાંશ કહે છે કે શા માટે વિરાટના વખાણ કરે છે. તો યક્ષ જવાબ આપે છે, એમાં કમ્પેરિંગ અ પર્સન એટલે કે કમ્પેરિઝન દર્શાવતું આપણે અહીંયાથી સાચો જવાબ શોધીને લખવાનો છે. તો સાચો જવાબ છે ઓપ્શન બી, હી પ્લેઝ ફાસ્ટર ધેન મોસ્ટ અધર પ્લેયર્સ. ત્યારબાદ સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ક્વેશ્ચન ટુ ગેટ અન્ડરલાઇન વર્ડ ઓર ફ્રેઝ એઝ આન્સર. તો પ્રશ્ન 9, ધ લેફ્ટનન્ટ રોટ અ ફ્યુ લેટર્સ ટુ હિઝ ઓફિસર. અહીંયા આ ફ્યુની નીચે અન્ડરલાઇન છે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન એ, હાઉ મેની લેટર્સ ડીડ ધ લેફ્ટનન્ટ રોટ રાઇટ ટુ હિઝ ઓફિસર. ત્યારબાદ પ્રશ્ન 10, નહેરુ ઓનલી વિઝિટેડ સમ ઓફ ધ ટાઉન્સ ઓફ ધ લોઅર રિજિયન ઓફ ગઢવાલ. તો અહીંયા નહેરુ એટલે કે વ્યક્તિના નામની નીચે લીટી છે. તો જ્યારે વ્યક્તિના નામની નીચે અન્ડરલાઇન કરેલી હોય તો હંમેશા હુ વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. તો આમાં સાચો જવાબ છે ઓપ્શન ડી, હુ વિઝિટેડ સમ ઓફ ધ ટાઉન ટુ ધ લોઅર રિજિયન ઓફ ગઢવાલ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું વિભાગ એનું સોલ્યુશન પૂરું થાય છે. ત્યારબાદ સેક્શન બીની આપણે શરૂઆત કરીએ. તો એમાં રીડ ધ એક્સટ્રેક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, એટલે કે અહીંયા આપણને એક પેરેગ્રાફ આપેલો છે. આ પેરેગ્રાફનું વાંચન કરીને આપણે પ્રશ્નનો જવાબ આપવાના છે. એમાં પ્રશ્ન નંબર 11, વોટ ડીડ નીલમ ઇન્સિસ્ટ અલીભાઈ. તો આનો જવાબ છે કે નીલમ ઇન્સિસ્ટેડ અલીભાઈ ટુ સ્ટે ફોર 2 ડેઝ. ત્યારબાદ પ્રશ્ન નંબર 12, વાય ડીડ ધે ઓલ કીપ અવેક સિટિંગ ઓન અલીભાઈઝ બેડ. તો આનો જવાબ છે, ધે ઓલ કેપ્ટ અવેક સિટિંગ ઓન અલીભાઈઝ બેડ લિસનિંગ ટુ હિઝ ઇન્ટરેસ્ટિંગ ટ્રાવેલ એક્સપિરિયન્સીસ. ત્યારબાદ બીજો એક આપણને પેરેગ્રાફ આપેલો છે, આનું વાંચન કરીને આપણે 2 પ્રશ્નોનો જવાબ આપવાના છે. તો એમાં પ્રશ્ન નંબર 13, હાઉ ઇઝ ઓટોફેબ બેનિફિટેડ ફોર મેન્યુફેક્ચરર્સ. તો આનો જવાબ છે, ઓટોફેબ ઇઝ બેનિફિટેડ ફોર મેન્યુફેક્ચરર્સ બાય ક્રિએટિંગ ઓપોર્ચ્યુનિટીઝ ટુ સેટિસ્ફાય ધ યુનિક નીડ્સ ઓફ કસ્ટમર્સ. ત્યારબાદ પ્રશ્ન 14, વાય ઇઝ ધ કસ્ટમર કોલ્ડ અ કો કન્સ્ટ્રક્ટર ઇન ઓટોફેબ. તો આનો જવાબ છે કે ધ કસ્ટમર કોલ્ડ અ કો કન્સ્ટ્રક્ટર ઇન ઓટોફેબ બીકોઝ ઓટોફેબ ઇઝ ઇન્વાઇટિંગ ધ કસ્ટમર ઇન ટુ ધ ડિઝાઇન
ડેવલપમેન્ટ એન્ડ પ્રોડક્શન પ્રોસેસ. વિદ્યાર્થી મિત્રો, આ પેરેગ્રાફનું વાંચન કરીને આપણે બે પ્રશ્નો જવાબ આપવાના છે. એમાં પ્રશ્ન નંબર 15, વિચ ક્રોપ્સ ડીડ ફોરેનર્સ વોન્ટ ટુ કલ્ટિવેટ, એટલે કે કયો પાક ફોરેનર્સ ઉગાડવા માંગતા હતા. તો ફોરેનર્સ વોન્ટેડ ટુ કલ્ટિવેટ ન્યૂ ફૂડ ક્રોપ્સ લાઈક પોટેટોઝ. ત્યારબાદ પ્રશ્ન નંબર 16, વોટ વોઝ ધ પર્પઝ ઓફ નોન કોઓપરેશન મુવમેન્ટ. તો આનો જવાબ છે, ધ પર્પઝ ઓફ નોન કોઓપરેશન મુવમેન્ટ વોઝ ટુ ઓબટેન જસ્ટિસ ઇન ઓપોઝિશન ટુ ધ ઓપ્રેસિવ ફોરેસ્ટ લોઝ. ત્યારબાદ રીડ ધ ફોલોઈંગ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ ગિવન બિલો, એટલે કે પેરેગ્રાફનો વાંચન કરીને આપણે પ્રશ્નો જવાબ આપવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આનું વાંચન કરી લઈએ આપણે અને ત્યારબાદ પ્રશ્નો જવાબ આપીએ. તો આપણે પ્રશ્નો જોઈએ. તો પ્રશ્ન નંબર 17, ફોર વિચ ઇવેન્ટ ઓફ ઓલિમ્પિક ડીડ ધ નેરેટર ટ્રેઇન હિમસેલ્ફ. તો આનો જવાબ છે, ધ નેરેટર ટ્રેઇન્ડ હિમસેલ્ફ ફોર સમર ઓલિમ્પિક ગેમ્સ. ત્યારબાદ પ્રશ્ન નંબર 18, વાય વોઝ ધ નેરેટર સ્ટાર્ટલેડ. તો નેરેટર સ્ટાર્ટલેડ ટુ સી અ ટોલ બોય હિટિંગ ધ પીટ એટ ઓલમોસ્ટ 26 ફીટ ઓન હિઝ પ્રેક્ટિસ લિપ્સ. ત્યારબાદ ક્વેશ્ચન 19, વોટ ડીડ ધ નેરેટર વિશ. તો નેરેટર વિશ ટુ ટેક હોમ વન ઓર ટુ ઓફ ગોલ્ડ મેડલ્સ. ત્યારબાદ સેક્શન સી ની આપણે શરૂઆત કરીએ. તો સેક્શન સી માં આપણે આ પેરેગ્રાફનું વાંચન કરીને આને ટૂંકમાં આપણે લખવાનું છે અને આને યોગ્ય ટાઇટલ પણ આપવાનું છે. તો અહીંયા આ પેરેગ્રાફનું વાંચન કરીને આને સમજીને આને આપણે ટૂંકમાં લખવાનું છે. તો આનો જવાબ અહીંયા આપેલો છે, ધ એનિમલ ઓફ ધ ફોરેસ્ટ અરેન્જ્ડ અ ડાન્સ પાર્ટી એન્ડ ઓલ ધ એનિમલ્સ હેડ અ ન્યૂ ડ્રેસ એક્સેપ્ટ ફ્લેમિંગોઝ બીકોઝ ધે ડિડન્ટ લાઈક એની સૂટ. અને પછી 3-4 વાક્યો તમે તમારી રીતે લખી લેજો અને આને સુટેબલ ટાઇટલ પણ આપવાનું છે. તો આનું સુટેબલ ટાઇટલ આપણે આપી દઈએ, ફોરેસ્ટ પાર્ટી. ત્યારબાદ અહીંયા આપણને એક ન્યૂઝ ક્લિપિંગ આપેલી છે, આનું વાંચન કરીને આપણે પ્રશ્નો જવાબ આપવાના છે. તો પ્રશ્નો આપણે જોઈએ. પ્રશ્ન 21, હાઉ ઇઝ 3D પ્રિન્ટિંગ હાઉસ ચીપર. ચીપર એટલે કે સસ્તું. તો 3D પ્રિન્ટિંગ હાઉસ ઇઝ ચીપર બીકોઝ ઇટ કોસ્ટ અબાઉટ 20% લેસ દેન એન આઈડેન્ટિકલ કન્સ્ટ્રક્શન યુઝિંગ મોર ટ્રેડિશનલ સોલ્યુશન્સ. ત્યારબાદ પ્રશ્ન 22, વોટ ડુ બિલ્ડર્સ બિલીવ અબાઉટ 3D ટેકનોલોજી. તો બિલ્ડર્સ બિલીવ દેટ 3D ટેકનોલોજી વિલ બીકમ ઇવન ફાસ્ટર એન્ડ ચીપર ટુ પ્રિન્ટ હોમ્સ ઇન ધ યર્સ ટુ કમ એન્ડ ધ ટેકનોલોજી વિલ ડિસરપ્ટ ધ ઇન્ડસ્ટ્રી. ત્યારબાદ પ્રશ્ન 23, ઇન ઇન્ડિયા ધ ટેકનોલોજી ઇઝ સ્ટીલ યુઝડ લાર્જલી ફોર સ્કૂલ પ્રોજેક્ટ્સ, વાય. તો આનો જવાબ છે, ધ ટેકનોલોજી ઇઝ સ્ટીલ યુઝડ લાર્જલી ફોર સ્કૂલ પ્રોજેક્ટ વિચ મીન્સ ફંડિંગ ઇઝ હાર્ડ ટુ કમ બાય. ત્યારબાદ નીચેની કાવ્ય પંક્તિનું વાંચન કરીને આપણે પ્રશ્નનો જવાબ આપવાના છે. તેમાં આપણે પ્રશ્ન નંબર 24 જોઈએ, વેન ડીડ ધ પોઈટ સીક ધ શેડ ઓફ ટ્રી. તો આનો જવાબ છે, ધ પોઈટ સાઉટ ધ શેડ ઓફ ટ્રી વેન હી વોઝ એન આઇડલ બોય. ત્યારબાદ પ્રશ્ન નંબર 25, રાઇટ ટુ રાઇમિંગ પેર્સ ફ્રોમ ધ સ્ટેન્જા. તો એક તો બોય એન્ડ જોય અને બીજું હેન્ડ એન્ડ સ્ટેન્ડ. ત્યારબાદ ડુ એઝ ડાયરેક્ટેડ. તો અહીંયા આપણને કેટલાક વાક્યો આપેલા છે અને આનો આપણે જવાબ આવી રીતે લખવાનો છે કે રીમા ઇઝ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા શરૂઆતમાં રીમા વોઝ અ સ્માર્ટ ગર્લ, એટલે અહીંયા વોઝ આપેલું છે, એટલે કે અહીંયા આપણને સેન્ટેન્સ એ ભૂતકાળમાં આપેલું છે અને આપણે આને રીમા ઇઝ એટલે કે વર્તમાનકાળમાં ફેરવવાનું છે. તો અહીંયા આપણે લખી દઈએ, રીમા ઇઝ એ સ્માર્ટ ગર્લ. સી પછી સોલ્વડો એ ભૂતકાળ છે, તો એનું સાદો વર્તમાનકાળ અહીંયા લખીશું સોલ્વ. તો સી સોલ્વ ઇવન ધો પ્રોબ્લેમ્સ રિલેટેડ ટુ સાયન્સ એન્ડ મેથ્સ. પછી સી વોઝ, તો વોઝનું ઇઝ થઈ જશે. તો સી ઇઝ ડુઈંગ મેન્ટલ એક્સરસાઇઝિસ વેન આઈ મેટનું મીટ થશે વેન આઈ મીટ હર. ત્યારબાદ સેક્શન ડીની આપણે શરૂઆત કરીએ, એમાં પ્રશ્ન નંબર 27, એમાં આપણને એક ડાયલોગ આપેલો છે, એ ડાયલોગને આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આનો જવાબ અહીંયા આપેલો છે, એ તમે લખી લેજો. ત્યારબાદ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ ધ ફંક્શન્સ ગિવન ઇન ધ બ્રેકેટ. તો અહીંયા આપણે કૌંસમાં જે ફંક્શન આપેલો છે એ ફંક્શનના આધારે અહીંયા આ વાક્ય પૂરું કરવાનું છે. પ્રશ્ન નંબર 28, એમાં આપણે જૂનાગઢ, તો જૂનાગઢની આપણે કમ્પેરિઝન બીજી કોઈ સિટી સાથે કરવાની છે. તો આપણે લખી દઈએ કે જૂનાગઢ ઇઝ બિગર ધેન આનંદ. ત્યારબાદ પ્રશ્ન નંબર 29, ગો ડીપ ઇન યોર સબ્જેક્ટ. પછી આમાં આપણે એક્સપ્રેસિંગ કન્ડિશન બતાવવાની છે. તો આનો જવાબ છે, ગો ડીપ ઇન યોર સબ્જેક્ટ ઇફ યુ વોન્ટ ટુ ગેટ ગુડ માર્ક્સ. ત્યારબાદ પ્રશ્ન નંબર 30, ધ નોવેલ ઇઝ ઇન્ટરેસ્ટિંગ. પછી
આનું વાક્ય આપણે આવી રીતે પૂરું કરવાનું છે કે જેમાં આપણને કોન્ટ્રાસ્ટ એટલે કે વિરોધાભાસ દેખાતો હોય. તો ધ નોવેલ ઇઝ ઇન્ટરેસ્ટિંગ બટ આઈ વિલ નોટ રીડ ધેટ. ત્યારબાદ પ્રશ્ન નંબર 31, રીરાઇટ ધ પેરેગ્રાફ કરેક્ટિંગ ધ એરર્સ. અહીંયા અંડરલાઇન કરેલા શબ્દોમાં ભૂલ છે એ ભૂલનો સુધારો કરીને આપણે ફરીથી આ પેરેગ્રાફ લખવાનો છે. તો અહીંયા સમનું એની થશે અને જસ્ટિસનું ઇનજસ્ટિસ થશે અને આખું તમારે આ પેરેગ્રાફ ફરીથી લખી દેવાનો. ત્યારબાદ આપણે સેક્શન ઈની શરૂઆત કરીએ. તો સેક્શન ઈમાં પ્રશ્ન નંબર 32, એમાં સ્ટડી ધ ફોલોઈંગ ટેબલ એન્ડ રાઇટ ઇન અબાઉટ 80 વર્ડ્સ. એટલે કે અહીંયા આપણને જે આ કોષ્ટક આપેલું છે એ કોષ્ટકનો અભ્યાસ કરીને આના વિશે 80 શબ્દો આપણે લખવાના છે. તો અહીંયા આની શરૂઆત આપણે કરીએ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે આ જે ટેબલ છે એ શું છે. તો ટીચિંગ સ્ટાફ ઓફ VM ખત્રી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ. તો અહીંયા લખી દઈશું ધીસ ઇઝ એ ટેબલ ઓફ ટીચિંગ સ્ટાફ ઓફ VM ખત્રી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ. હવે આમાં કુલ કેટલો સ્ટાફ છે તો 300 નો. તો અહીંયા લખી દઈશું ધેર આર ટોટલ સ્ટાફ ઓફ 300 ઇન કોલેજ. પછી એમાં મેલ એટલે કે પુરુષ કેટલા છે અને સ્ત્રી કેટલી છે એ અહીંયા લખેલું છે. તેના ઉપરથી આપણે વાક્ય બનાવીએ કે ધેર આર 248 મેલ ઇન ટીચિંગ સ્ટાફ એન્ડ ધેર આર 52 ફિમેલ ઇન ટીચિંગ સ્ટાફ. ત્યારબાદ તમે ક્વોલિફિકેશન વિશે, એપોઇન્ટમેન્ટ વિશે અને એજ ગ્રુપ વિશે વાક્યો બનાવીને 80 શબ્દોમાં પેરેગ્રાફ લખી શકો છો. ત્યારબાદ રાઇટ અ પેરેગ્રાફ ઇન અબાઉટ 150 વર્ડ્સ એટલે કે 150 શબ્દોમાં તમારે એક નિબંધ લખવાનો છે. એમાં નિબંધનો વિષય છે ઈચ વન ટ્રી વન, એટલે કે દરેક એક વ્યક્તિએ એક વૃક્ષ ઉગાડવું જોઈએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો વૃક્ષનું મહત્વ સમજાવતું આપણે 150 શબ્દોમાં નિબંધ લખવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા વૃક્ષ વિશે એક સરસ મજાનો નિબંધ આપેલો છે એ તમે લખી લેજો. ત્યારબાદ છેલ્લો પ્રશ્ન, પ્રિપેર એ બ્રીફ રિપોર્ટ ઓન સેલિબ્રેશન ઓફ ઇન્ટરનેશનલ યોગ ડે ઇન યોર સ્કૂલ. એટલે કે તમારી સ્કૂલમાં ઇન્ટરનેશનલ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી તેનો અહેવાલ આપણે લખવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો આનો જવાબ પણ અહીંયા આપેલો છે એ તમે લખી લેજો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણું પ્રથમ પરીક્ષાનું ઇંગ્લિશનું પેપર સોલ્યુશન પૂરું થાય છે. મિત્રો વિડીયોને લાઇક કરો, વધુમાં વધુ શેર કરો અને જો ચેનલ ઉપર નવા હો તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરો જેથી હર હંમેશ મારા નવા વિડીયોનો નોટિફિકેશન તમને નિયમિત મળતા રહે. ફરી મળીશું. જય ભારત, જય હિન્દ.